કારણ કે તીર્થ એ ભગવાન છે, એના થકી જ આપણે તીર્થપણું થાય છે. તીર્થ એટલે આપણે પવિત્ર, બહુ આગળ વધીએ તો આપણે આત્મારૂપ થવાય, એ પણ તીર્થ છે. કે આ મંદિરથી, આવા સંતોથી, આપણા ગ્રંથોથી એનું વાંચન કરીશું, એનો લાભ લઈશું, એટલી અંતરદૃષ્ટિ થશે, અંતરનું સુખ પણ આપશે. એટલે મંદિરથી આપણને ઘણા મોટા લાભ છે. એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર મંદિરોની મહત્તા કહી છે, અને મંદિરમાં ભગવાન બેઠા છે એના દર્શન, એ આપણું મોટું તીર્થ છે. તો એ તીર્થ પણ થાય એટલે ઘરમાં પણ તીર્થ, ઘરની અંદર પછી બહાર ગામમાં હોય તો ગામમાં પણ તીર્થ કહેવાય. એટલે જેની સગવડ હોય તો મહા મોટા તીર્થો કરવા પણ લોકો જાય, જેને સગવડને બધી અનુકૂળતા હોય તો તીર્થો કરવા જાય છે. હરિદ્વાર ઋષિકેશ બધા બધું મોટા થાય, અને કોઈને વિચારો ગરીબ જ હોય તો ઘરમાં મંદિર છે તો એટલા જ તીર્થનું પણ થાય. જે તીર્થ મોટું કરવા જઈએ એટલું ઘરમાં થાય, પણ જ્યાં સુધી આપણને આ બધી સગવડ અનુભવતું છે તો આ બધા ઘરનું લાભ લેવાનું છે, અને ગામમાં હોય તો ગામમાં, અને આવા મહાન તીર્થની અંદર પણ હંમેશા જઈ અને આપણે લાભ લેવાનો. આ તો અહીંયા તો આપ તો બધાને તો ઘરે બેઠા ગંગા થઈ ગઈ છે, કે આપણે જે દેશમાં જે બધા તીર્થો છે ત્યાં તો કદાચ જઈ નાય પણ જઈ શકાય, કારણ કે આપણે તો બધી અહીંયા આગળ વ્યવહારી સંસારી મુશ્કેલીઓ હોય, જવાવાનું પણ સગવડ હોય કે ના હોય, તો પણ ઘરે બેઠા ગંગા, જેમ કહીએ છીએ કે ગંગા પાસે ના જવું પડે, ગંગા જ આપણે ત્યાં આવે. અમારા ભારતમાં બધી ઘણા ગંગાની નહેરો કરી છે, તો ઘરે બેઠા આખા દિલ્હીને પાણી મળે છે નાવાનું ધોવાનું બધું. તો કહેવાનું છે એમ, ગંગા આપણે આપણે પ્રયત્ન કરીએ તો તેમાં ત્યાં નહેર દ્વારા પાણી આવ્યું, એમ આપણો પણ પ્રયત્ન છે તો આપણને પણ એ થાય. એટલે એ પણ તીર્થ છે, એ આપણે ના નજીક છે, એટલે આપણે બધે ત્યાં નથી જઈ શકતા કે ના જઈ શકાય તો આપણે અધૂરું ના લાગે. આ પણ એક તીર્થ છે, એમાં આવીએ તો પણ પેલા તીર્થોમાં ગયા જેટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય એવું આ એક સ્થાન મંદિર બધાના પ્રયત્નથી, બધાના સમર્પણથી આ વસ્તુ બની છે, એ અદ્ભુત છે. તો એવો જે મહિમા છે એ મહિમા આપણે કરવાનો, મહિમા સહિતની જેમ ભક્તિ કહે છે મહિમા છે આ. એ ભાઈ મંદિર એટલે ખાલી પથરા નથી, પણ જેને કહે છે કે ના તો આ ભગવાન અંદર બેઠા છે તો એ પથરા પણ એના પ્રસાદીના છે. તો પથરા દરેક જોશે તો એને પણ લાભ થશે, એનો પણ સત્સંગ થશે. કેટલાક આપણે કહે છે ભાઈ પથરા સત્સંગ કરાવશે, પણ પથરા શું કે એનું કામ છે, એમાં ભગવાન બેઠા છે, એનો સંબંધ પથ્થરને થયો છે, તો પથ્થર પણ તીર્થરૂપ થઈ જાય છે. તો કહેવાનું શું કે આવો જે મહિમા છે એ આપણે સમજીએ, કાં તો આ પથરા ચડાયા છે, આમાં શું બીજું છે? તો ભાઈ પથરા નથી, આ વસ્તુ જુદી છે, દરેક બીજા પથરા કરીએ જુદી વાત છે, આ જુદું છે. ભગવાનનો સંબંધ છે અને એમાં ભગવાન બિરાજમાન થયા છે. અહીંયા શાસ્ત્રોનું વાંચન થશે, અહીંયા આગળ સંતો પણ આ બધા આપણને વાત કરશે, બધા ભક્તો આવશે, આવું ભજન કીર્તન હંમેશ થશે, તો આવી નવી સભા એ આપણે અહીંયા આગળ કાયમ ભરાતી રહે, અને આપણે કથા વાર્તા કીર્તન ભજનનું સુખ દરેકને આવે એ આપણે બધાએ ખાસ રાખવાનું છે. કે આપણે ઈતિ નથી થઈ ગયું કે ભાઈ સાવે પદ પૂરું થઈ ગયું, પૂરું નહીં. બધાએ જે ભાવથી, જે પ્રેમથી, જે ઉત્સાહથી આપણે ભક્તિ કરી છે અને મંદિર આપણે કર્યું છે, એ મંદિરનો લાભ આપણે જ લેવાનો છે, અને બીજા ભક્તો બધા લે, માણસો બીજા લે, એ પ્રેમની આપણી વાંચીએ પ્રયત્ન કરવાનો, કે એ લોકો પણ આવે, કોઈ મિત્ર, કોઈ ભાઈવંત, કોઈ સગા, કોઈ વાલા, કોઈ પણ માણસ આવે તો મંદિરમાં દર્શન લાવો, તો એને પણ કલ્યાણ થશે, એનું પણ સારું થશે. કારણ કે આપણા માટે એ વસ્તુ છે, તો આવો જે લાભ મળ્યો છે એ અદ્ભુત લાભ છે, અને આપણા જીવનની અંદર આ એક કર્મ છે. ભગવાને આપણને આ શરીર આપ્યું છે, તો એ શરીરથી આપણે જેટલું આપણા આત્માનું કલ્યાણ કરીએ એ આપણું જીવન છે. જીવન તો આપણે છે જ, કે વર્ષો જીવે છે માણસો, ઘણું લાંબુ આયુ જીવે છે, એ જીવા ના કહેવાય. જીવો તો કાગડો છે, કાગડો એ 150 વર્ષ જીવે, એનું આયુષ બહુ લાંબુ છે. પણ શું છે, એને જીવનમાં કર્યું શું, કે જે ઢોર હોય, કંઈ કંઈ માઉસ પડ્યું હોય તો ત્યાં જઈને બેસે ને એમાં ચાંચો મારે, એટલે પેલા ઢોરને દુઃખી કરે, એને બિચારાને ચાંચો મારી મારીને ચામડી કરીને એને દોડ કરે, દુઃખ કરે એને. તો કહેવાનું શું છે કે જીવો છે જ ખરો, પણ આખી જિંદગીને કર્યું શું, કે પ્રાય પશુઓને કર્યું, પછી માઉસ પડ્યું હોય માણસ તું એને ખાયા કર્યું, તો એ જિંદગી નથી. એ ખાધું પીધું બધું આવું કરીએ આપણે, એટલી વસ્તુ છે કે લાંબુ આયુષ જીવાય એ મહત્વ નથી, કેવું જીવન જીવ્યા એ મહત્વની વસ્તુ છે. કે આપણી જિંદગીની અંદર આપણે કેવું મહત્વ, કે આપણે લોકની સેવા કરી, સમાજની સેવા કરી, રાષ્ટ્રની સેવા કરી, ભગવાનને ભક્તિની કરી, ભગવાનની સેવા કરી, આટલું આપણે કરવાનું છે. આપણું શરીર છે તેનાથી છે, કે આપણે જે કુટુંબમાં જન્મ્યા છે તો કુટુંબની સેવા થાય,
સમાજનો જેમાં જાય એને સમાજની પણ સેવા થાય. આપણી પાસે જે સગવડ હોય, આપણે એવું નથી કે જેની પાસે બધું આપી દઉં, પણ જેને જે સગવડ હોય ના હોય તો દેહે કરીને સેવા થાય. મન કર્મ અને વચને ત્રણ પ્રકારે સેવા થાય છે, કહીએ ને મન કર્મ વચને. તો આપણે શું કે દેહે કરીને સેવા કરવાની, એટલે જેને પૈસા હોય સમૃદ્ધિ હોય તો એ લોકો બધા પૈસાથી સેવા કરે, પણ જેને એવી સગવડ ના હોય તો દેહે કરીને કરે. અહીંના ચોક વારે અહીંયા આગળ આ પથ્થર કેટલાય પચકાર્યા છે, બધા આમ સેવા કરતા જોયા, એ બધી સેવા કરી તો દેહે કરીને કરી. આ તો દેહે કરી છે, પૈસાએ આપી છે, મનથી બધા એ તન મનને ધનથી સેવા થઈ તમારી, તો એટલા બધું કામ કર્યું. તો કહેવાનું શું, એવું હોય સાધારણ તો એને દેહે કરીને થાય, તો પણ એ સેવા લે લાખો કરે એટલું પણ એને પણ પૂર્ણ મળે. પછી કેટલાકને આ પ્રમાણે મને કરીને પણ સેવા થાય કે ભાઈ આ મંદિર થયું બહુ સારું છે, ભલે આપણે કંઈ આપી શક્યા નથી, કંઈ આપણે પણ બીજી દેહે સેવા કરી નથી, પણ એટલું થાય કે ભાઈ આ બહુ સારું છે, એટલે આ કાર્ય થયું સારું, એટલું તમે બોલો તો એ તમારી સેવા થઈ ગઈ. એટલું જે લાખો રૂપિયા આપીને સેવા એટલું છે, તો એ પણ એક મોટી સેવા છે. તો મન કર્મ જ ને કરીને આપણે કરવાનું છે. તો મહારાજ સ્વામી કહ્યું કે આપણે ભગવાનને મને કરીને શું, મનની સેવા શું કહેવાય કે નિર્દોષ ભાવ, કે આ મંદિર ભગવાન બેઠા છે એ બધા માયાથી પર છે, એનાથી દર્શનથી આપણું કલ્યાણ થાય, તો નિર્દોષ ભાવ. એની અંદર કોઈ જાતનો આપણને એમ ના થાય કે આ તો પથરા બેઠા છે, પથરા નથી પણ એ કલ્યાણકારી મૂર્તિઓ છે, એટલે મને કરીને એમાં નિર્દોષ ભાવ, મને કરીને એમની ભક્તિ એમની પ્રાર્થનાઓ એ પણ આપણે કરીએ છીએ. ત્રણેય પ્રકારની આ સેવા છે, તો એમ આપણે સેવા કરીએ તોય પણ આપણે બધું પુણ્ય હરખું છે. એટલે જેની જે સ્થિતિ પરિસ્થિતિ એમાં શાસ્ત્રોએ આપણને અનુકૂળ કરી આપ્યું છે, તો એ રીતે બધા એ કરીને ભક્તિ કરી છે, તો વધારે વધારે ભક્તિ થાય, વધારે વધારે બધાનું મનુષ્યનું સારું થાય એ માટે પ્રાર્થના છે. એટલે આજે જે બધા એ તન મન ને ધન ને બધાથી મહિમાથી અને સમર્પણ ભાવનાથી જેમને જેને સેવા કરી છે એને અંતકાળે ભગવાન દર્શન આપશે, તમારા બધાનું કલ્યાણ કરશે, તમે બધાને સુખ્યા કરશે અને પોતાની સેવામાં બેસાડી અને કાયમની શાંતિ આપણે થશે. આ શાંતિ છે ભલે કાયમની શાંતિ થઈ જાય કે ફરી પાછો જન્મ ધર્મ કરવો પડે નહીં. જન્મ મરણ એ મોટું દુઃખ છે, તો જન્મ મરણ પણ ન લેવું પડે અને ભગવાનની સેવામાં બેસીને સુખ્યા થાય એવું ફળ સર્વને ભગવાન આપે એ જ પ્રાર્થના.